નમસ્કાર, ટીવી 13 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપણી સાથે ખેંચલ. સમાચારની શરૂઆત કરીએ તો જુનાગઢમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી, હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી નિષ્ક્રિય થઈ છે, જ્યાં 17 ઓગસ્ટ સુધી વરસાદની કોઈ સંભાવના નહીવત બરાબર છે. 17 થી 21 ઓગસ્ટ વચ્ચે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી. 22 ઓગસ્ટથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. 17 થી 21 ઓગસ્ટ વચ્ચે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 ઓગસ્ટથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સક્રિય થશે. આવનારા દિવસમાં એટલે કે ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યની અંદર ખૂબ સારા વરસાદો પડવાના છે, પણ હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી છે એ સંપૂર્ણપણે નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર કોઈ પ્રકારે વરસાદી સિસ્ટમ સક્રિય નથી, એટલે હાલમાં ગુજરાતની અંદર કોઈ મોટો વરસાદ પડે તેવી શક્યતાઓ નથી. આજની તારીખની વાત કરવા જઈએ તો આજે તારીખ છે 13 ઓગસ્ટ અને અત્યારે જે પ્રકારે જોવા જઈએ તો 850 HPA લેવલે એક ભેજ છે અને આ ભેજને કારણે છૂટાછવાયા કોઈ જગ્યાએ હળવા સામાન્ય છાંટા છૂટી કે ઝાપટા પડે એ અપવાદ રહેશે, બાકી હમણાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી. અને બંગાળની ખાડીનો અરબી સમુદ્ર જે પ્રકારે નિષ્ક્રિય છે એ પ્રકારે જોતા એવું લાગે છે કે 17-18 ઓગસ્ટ સુધી રાજ્યમાં કોઈ સારા વરસાદો પડવાના નથી અને 17-18 ઓગસ્ટ આસપાસ અરબી સમુદ્રની અંદર એક કરંટ આવશે, એક વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થશે, એટલે 17-18 ઓગસ્ટથી લઈ અને 21 તારીખનું સેશન હશે એમાં અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. 17 થી 21 ઓગસ્ટનું જે સેશન હશે એમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય પણ રાજ્યના ઘણા બધા જિલ્લાઓને એ વરસાદનો લાભ મળશે.